बनासकांठा જિલ્લામાં આવેલા સરહદી વિસ્તાર એવા વાવમાં વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો। ભૂકંપના કારણે વહેલી સવારે ગાઢ નિંદ્રામાં પડી રહેલા લોકો સફળ જાગી ગયા હતા અને ઘરમાંથી દોડીને બહાર આવ્યા હતા। જો કે તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી। જેમાં વાવથી 73 કિલોમીટર દૂર સવારે 5:10 કલાકે 1.6 ની તીવ્રતાનો હળવો આંચકો આવ્યો હતો। ભૂકંપના આ આંચકાનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનના સિંઘ પ્રદેશના ઈટડો ગામની સીમમાં જમીન સ્તરથી 10 કિલોમીટર અંદર નોંધાયું હતું। ઓછી તીવ્રતાવાળા ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી ઘણું દૂર હોવાને કારણે તેની અનુભૂતિ થઈ ન હતી। મહત્વનું છે કે રાજ્યમાં ઘણા દિવસોથી અલગ અલગ જિલ્લાઓમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। ત્યારે થોડા દિવસ પહેલાં કચ્છમાં ઉપરાઉપરી 2 ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફરી 2001ની યાદ તાજી થઈ ગઈ હતી। ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો।